મિત્રો, આજે દિગડિયાળીના આંગણે જે સાહિત્ય કરી રહ્યા છે, ચારણ નથી, બારોટ નથી, પણ એક આપણા માલધારી સમાજનો દીકરો છે વિક્રમભાઈ માલધારી ના નામ પર જોરદાર તાળી થઈ જાય. ભાઈ ભાઈ જય હો. અહીંયા માં ભગવતીના શરણમાં ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી કાર્યક્રમને માણી રહ્યો છું. ખૂબ વિશાળ સંખ્યામાં માલધારી સમાજ જ્યારે મળ્યો છે, માં ભગવતીના શરણમાં આનંદ કરવા માટે મળ્યા છો. ઘણા બધાએ તો જોકે લંબાવી પણ દીધી છે. ભજનમાં ડાયરામાં જે હુવે એને નોળિયાનો અવતાર આવે, બાજુમાં બેઠા હોય નો જગાડે અને મદારી નો આવે. એટલે જેવી તમારી તૈયારી એમ, મારો બાપ હોઈ જાવ તો વાંધો નહીં, પણ તૈયારી રાખજો એમ. કારણ કે આ તો આ રાજદીભાઈના કાર્યક્રમોમાં આનંદ એ આવે તમને ભજનો સાંભળવા મળે, લોકગીતો સાંભળવા મળે, રાહડા સાંભળવા મળે. ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકાને આધીન માલધારી સમાજની પરંપરાગતના જે ગીતો છે, જૂના લોકગીતો છે, રાહડા છે, ડાકલા છે, આપણને આનંદ આવે આ માં ભગવતીના ખોળામાં પ્રાર્થના કરવા માટે, વિનંતી કરવા માટે થઈને મળ્યા છે. સાંભળી લો સાહેબ, આ માં એવી છે જીવનના ઝેરને ઉતારી દે ને એવી ભગવતી છે. સાંભળી લેજો માલધારીઓ, આ ચૈતરના નોરતા ચાલે છે, માને હાચવજો, હાચવવા જેવી માં મળી છે. આનાથી નિહેડા ઉજળા, એ ભગવતીની દયાથી આ નિહેડા, જે આપણા માલધારી સમાજના નિહેડા ઉજળા છે ને, આ આ એના પ્રતાપે છે. આ માલ જે ઉડે છે ને એનો પ્રતાપ છે. બાકી આખી જિંદગી વડવાઓ ઢોરા ચારી ચારી મરી ગયા છે, કોઈ સમાજે નોંધ નથી લીધી લીધી, પણ માં ભગવતીના શરણમાં આવીને પ્રાર્થના કરો ને પછી માં જાગી છે ને, પછી માલધારી સમાજ ઉજળો બન્યો છે. એના મૂળમાં માં છે સાહેબ. આ માને નો ભૂલતા એ હાચવી લેજો. કારણ કે હરપ અને નોળીઓ ઝઘડ્યા ચિત્ર ઘણાએ જોયું છે, ઘણાએ જાણ્યું છે, ઘણાએ માણ્યું પણ છે. વાડીમાંથી હરપ નીકળે, ધીરો ધીરો હરપ હાલ્યો જતો હોય, નોળીઓ ભાળી જાય, પાછળથી ગડગડતી દોટ મૂકે, હરપની પૂંછડી પર બટકું ભરે, એટલે હરપ ફરણથી ખાઈ નોળીયાને ડંખ મારે, નોળીયાને ઝેર ચડે. જગતનો કોઈ માણે કહેતું એક નોળિયાને ઝેર નો ચડે નહીં. તંભવીના આકાશને શેષને ધરાનો ભારી દાગતો લક્ષ્મણ જતી જેને વંદન હજારો વાર, રામાયણની અંદર લક્ષ્મણ જતી કોઈ દિવસ ક્રોધ કરે નહીં, કદાચ ક્રોધ કરે તો દિક્પાળોના હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય, એવા નાગનો અવતાર કે નમો નમો નાગ નિર્મળ મનમાં રાખી મહેશ વસુધા ધારણ વાસુકી ભાનક પૂર્ણ પરમે સંસાર સાગર માય કદિક પાય વળગે પંખ તો રૂડા તુજથી રંગ વાસુકી કરીમાં વેગળા ધોરની જામતા કડાકા લેતો જદી કાળ શેષ કરતું શાય વિકટ વેળાય વાર ધર્મનો થતા ધવન સદવતરી અવિનાશ કજ રૂપ છે બધુ રૂપ મહાબલવાન રાજનક ને માંડવે જદી કિયો ધનુષ ભંગ કિરતાર ડરી ગયા દિગબાળ જતી રાખી ઇલા ધરાર ધનુષ નો થતા ધવન ક્રોધ ગયો પરશુરામ તેથી ફણીધર ધારો ફુદકાર ડરી ગયા દિગબાળ જબ ઢલંકા ને ગોંધરે એ આકલ કરતો હનુમાન માર્યા મહાજોધ મેઘનાથ લક્ષ્મણ લાડો લીલા ભવળ શિવ્યા ચૌદ વરહવન માં રામ સીતા ની સાથ જાગી તમે નિંદરા ધરાર નરભેજિયા નાથ હળદકી હલબલાવી હસ્તિના પુર માં એ કૌરવ પાંડવ ના કંકાશ માં પછી મતી ધરતું મણધાર એવા કાંજીના અવધેશ બાપ વંદન તને વાચુકી કચ્છમાં નાગણ નિબદે આ નગરે નિબદે નાગ અરે સાતલપુરમાં શિકા પાડી લે ભુજમાં માગી લે ભાગ આવા બાપનો ડંખ વાગે એટલે નોળિયાને ઝેર ચડે સાહેબ
નોળિયાને ઝેર ચડે પણ વાડમાં એક વેલ આવે નોળવેલ, નોળવેલ જે નોળિયો ઊંઘી આવે એટલે સર્વત્ર ઝેર ઉતરી જાય. પછી ગડગડતી દોટ મૂકે, હરફની પૂંછડી પર બટકું ભરાય, હરફ ફરમટી ખાઈ નોળિયાને ડંખ મારે ઝેર ચડે. નોળવેલ જેને ઊંઘી આવે ને એટલે સર્વત્ર ઝેર ઉતરી જાય. એમ કળિયુગમાં હું તમે માલધારીના દીકરા તરીકે ગમે ત્યાં ફરતા હોઈએ, કળિયુગના કડવા માણસના ડંખ મને તમને વાગ્યા હોય દુનિયાના દવાખાને જાવ તો ઝેર ઉતરે નહીં. પણ એકવાર ગાતરાળના શરણમાં આવીને માલધારીઓ માથું નમાવી દો, સાહેબ જીવનના ઝેરનો ઉતારી દે તો તમારો ગુલામ થાઉં, આવી ભગવતી પૂજવા મળી છે એને સાચવજો સાહેબ આ માના ખોળામાં. એટલે રાજદીભાઈ બારોટ અને વનિતાબેન બારોટને હવે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે સાંભળવા છે, પણ માને એક પ્રાર્થના કરવી છે, વિનંતી કરવી છે. સૈતરના નોરતા ચાલે છે ત્યાં ગાતરાળનો ખોળો ભજન કરવા માટે પ્રાર્થના કરવા માટે મળ્યો છે, પણ માલધારી સમાજ જ્યારે એકત્રિત મળ્યો છે એટલે માને આપણી ભાષામાં પ્રાર્થના કરવી છે કે જાવો જાવો એ મારા પલહાળિયા પરિવારને, એ મારી ઉજવણી અજવાળો કરનાર મારું માવતર હોય તો તારા છોકરો ને હાથવજે એ દેશ પરદેશે મજા મળજે બા એ અમદાવાદ માં ધંધા કરે મુંબઈ માં ધંધા કરે આવા હોના રૂપે ઢોચી દેજે મારી ગાતરાળ હોય તો ખમા તને મારી મુંબા ભુવાની એ મારી માળા હોય તો એ માલધારી ઓજા મોડવે મજા એ ગોમ ખેડે મજા બા ઢોર માલે મજા બાલ ગોપાલે મજા એ દૂધ મો રોધો ઝીમો ધમો એ ખાતે ખૂટવા નહીં દે આવી મારી ગાતરાળ બારી ના રોમ હોય તો વગાડો. આ સાથે આજ કાર્યક્રમમાં આવો ને આવો આનંદ રાજદીભાઈ બારોટ અને વનિતાબેન બારોટને વિનંતી કરું કે માલધારી સમાજ જે પ્રેમથી તમને ચાહે છે, જે ભાવથી તમને ચાહે છે, એ જ ભાવ આખી જિંદગી માટે રાજદીપ બારોટ અને વનિતા બારોટ માટે થઈ અને આ માલધારી સમાજ એટલા ને એટલા ભાવથી, એટલા ને એટલા પ્રેમથી, એટલા ને એટલા નેહથી આ નેહડે બોલાવી બોલાવી તમે તમને આપણે છે ને એના મૂળમાં માં ભગવતીની પ્રાર્થના કરતા કરતા વિનંતી કરતા કરતા ખોડિયારને યાદ કરતા કરતા ખોડિયારના બહુ 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 પરમ ભક્ત છે રાજદીપભાઈનો પરિવાર અને માલધારી સમાજ માટે એને કોઈદાડ ભાવતાલ કર્યો જ નથી સાહેબ. માલધારી સમાજનો કાર્યક્રમ એટલે રાજદીપ બારોટ એવું કે મારે મુહાળમાં વિવાન માં પીરહાણી સાહેબ.